भाजपा युवा मोर्चा द्वारा मशाल रैली में सोशल डिस्टन्सना उड़िया धजागरा। सूरत में भाजपा युवा मोर्चा अध्यक्ष भावीन गोपियाला द्वारा मशाल रैली नु आयोजन करवामां आव्युं हतुं। त्यारे मशाल रैली में हजारों लोग जोड़ाया हता। जयरे समग्र भारत देश में कोरोना चाली रह्यो छे त्यारे मशाल रैली नु आयोजन करवामां आव्युं। जयरे आम जनता परमिशन लेवा जाए छे त्यारे परमिशन आपवामां आवती नथी। जयरे भाजप पार्टी जे सत्ता पर होवाथी भाजपनी रैली नु आयोजन करवामां आवे छे। मशाल रैली में केटलाक लोको मास्क वगर पण जोवा मळ्या। त्यारे जे मशाल रैली नु आयोजन करवामां आव्युं ते युवा मोर्चाना अध्यक्ष भावीन गोपियाला पण मास्क वगर जोवा मळ्या। त्रीजी लहेरनी मटकी सरकार आम जनता पर फोड़वामां आवे छे। त्यारे भाजप सत्ता पर होय तो कोरोना नथी जोवामां आवतो। त्यारे आज रैली त्रीजी लहेरने आमंत्रण आपवामां आवे। जो जनता ने डायरा के प्रोग्राम करवानी अने मेरेज में डीजे परमिशन ना आपती होय तो पछी आ रीते रैली काढवामां परमिशन केम? તે પણ બંધ કરવામાં આવવી જોઈએ। ત્યારે પોલીસ પ્રશાસન પણ તેના હાથ બાંધી દેવામાં આવે છે અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ લાચાર જોવા મળ્યા હતા। આ મશાલ રેલી આયોજન કરવામાં આવે તેની જવાબદારી સરકારે લેવી જોઈએ। જનતા લોકોને આપવાનો આ જવાબ રહેશે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે આશીષ ફળદુની રિપોર્ટ, ગુજરાત 24 ન્યૂઝ ચેનલ, સુરત। ભાવિન ટોપિયાલા, ભારતીય જનતા યુવા મોરચા અધ્યક્ષ, સુરત મહાનગર। 14 ઓગસ્ટ ના રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે આપણું રાષ્ટ્ર એ અખંડ હોય, તો આજે અખંડ ભારત સ્ફૂર્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હીરાબાગ સર્કલ થી સરદાર સાહેબ ની પ્રતિમા માનગઢ ચોક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 800 થી 1000 યુવાનો, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને શહેરીજનો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે। સરકારશ્રીની દરેક ગાઈડલાઇનોનું પાલન અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે। દરેક કાર્યકર્તા માસ્ક પહેરેલા છે અને સેનેટાઇઝનું પણ અમારા દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે।